આમજ કોઈ વ્યક્તિ રતન ટાટા નથી બની જતું સાહેબ. કહેવાય છે કે વ્યક્તિના ગુણોની ખરી કસોટી ત્યારે થાય જ્યારે તે વ્યક્તિ મુસીબતોથી ઘેરાયેલો હોય. રતન ટાટાના જીવનમાં ઘણા મુશ્કેલ સમય આવ્યા, પરંતુ એમણે દરેક વખતે મુશ્કેલીઓનો તાકાતથી સામનો કરીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું. આ વર્ષ 1998ની વાત છે, જ્યારે ટાટા મોટર્સે એની પ્રથમ પેસેન્જર કાર ટાટા ઇન્ડિકાને બજારમાં ઉતારી હતી. વાસ્તવમાં રતન ટાટાએ તેમના આ ડ્રીમ પ્રોજેક્ટ માટે ઘણી બધી મહેનત કરી હતી, પરંતુ લોન્ચ થયા બાદ આ કારને અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો નહીં, જેના કારણે રતન ટાટાને એટલે ટાટા મોટર્સને નુકસાન થવાનું શરૂ થઈ ગયું. નુકસાન જોઈને કંપનીની અંદર જે માણસો જોડાયેલા હતા કંપની સાથે, એણે રતન ટાટાને એવી સલાહ આપી કે તમે આ પ્રોજેક્ટને વેચી નાખો, અને ન ઈચ્છવા છતાંય રતન ટાટાએ સહમત થવું પડ્યું. આ પછી તે કંપનીને વેચવા માટે એ અમેરિકન કંપની ફોર્ડ પાસે ગયા. રતન ટાટા અને ફોર્ડ કંપનીના માલિક બિલ ફોર્ડ એમની વચ્ચે ઘણા કલાકો સુધી બેઠક ચાલી, અને આખી મિટિંગ દરમિયાન બિલ ફોર્ડે રતન ટાટા સાથે અસભ્ય વર્તન કર્યું. સંભળાયું એને કે તેવડ ન હોય સાલું ન કરતા હોય તો, જે ધંધાની ખબર જ નથી એમાં પૈસા ન રોકાય, અને તમારી જાણકારી નથી એવી જગ્યાએ પૈસા રોકો તો ખોટ જ જાય ને. બિલ ફોર્ડના આ શબ્દો રતન ટાટાના હૃદય અને દિમાગ ઉપર અંકિત થઈ ગયા. લાગી આવ્યું એને અપમાનની લાગણી અનુભવ્યા પછી એમણે સોદો રદ કરી દીધો, નથી કરવું કાંઈ, અને હાયલા ગયા. બિલ ફોર્ડનું વર્તન એને જરાય ન ગયું, પરેશાન કરતું રહ્યું. રતન ટાટા ઘણા દિવસો સુધી પરેશાન રહ્યા. આ પછી એમણે ટાટા મોટર્સને ન વેચવાનો નિર્ણય કર્યો અને કંપનીને નવી ઊંચાઈઓ ઉપર લઈ જવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે તૈયારી શરૂ કરી દીધી. આ માટે એમણે એક રિસર્ચ ટીમ તૈયાર કરી અને માર્કેટની તપાસ કરી. પછી જે થયું એ ઇતિહાસ છે. ટાટા ઇન્ડિકાએ ભારતીય બજારમાં અને વિદેશમાં સફળતાની નવી ઊંચાઈને સ્પર્શી છે. એટલું જ નહીં, આ ઘટનાના 9 વર્ષ પછી 2008માં જ્યારે ફોર્ડ કંપની દેવાળિયાને આરે પહોંચી ગઈ, ફોર્ડ કંપનીને ખોટ ગઈ, ત્યારે રતન ટાટાએ ફોર્ડની જગુઆર ને લેન્ડ રોવર 2.3 બિલિયનમાં ખરીદી, અને આ કિસ્સાએ ફરી એકવાર સાબિત કર્યું કે વ્યક્તિ એમ જ રતન ટાટા નથી બની જતું.